રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડમાં અઠ્ઠાવીસ લોકોના જીવ ઊંઝાયા છે ત્યારે સવાલ એ થાય છે કે નિયમ પ્રમાણે બસો લિટર જ ડીઝલનો જથ્થો રાખવાનો હોય તો પછી આ ટીઆરપી ગેમ ઝોનમાં બે હજાર લિટર ડીઝલ આવ્યું ક્યાંથી અને આવ્યું તો કેવી રીતે આવ્યું કારણ કે નિયમ મુજબ હોસ્પિટલ જનરેટર કે મેડિકલ સાધના ઉપયોગ માટે બસો લીટરનો જથ્થો રાખવાની પરમિશન હોય છે ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં પંદરસો લીટર પેટ્રોલ અને બે હજાર લીટર ડીઝલનો પેટ્રોલ ડીઝલ એસોસિએશન ના પ્રમુખે જણાવ્યા અનુસાર જે પણ વ્યક્તિના ઘરે જનરેટર હોય જેસીપી હોય અથવા તો મેડિકલના સાધનોની લઈને ડીઝલનો જથ્થો જોઈએ જોઈતો હોય તો તેમને બસો લીટર ડીઝલ મળી શકે છે બાકી કોઈ જોઈતું હોય તો ડીઝલ આપી શકાય નહીં ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલ અને ડીઝલનો આટલો મોટો જથ્થો આવ્યો ક્યાંથી અને આવ્યો તો આવ્યો કો આપ્યો કોને જોવાનું એ છે કે તંત્ર હવે આ પેટ્રોલ ડીઝલનો જથ્થો આપનાર સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ મારું નામ ગોપાળભાઈ ચુડાસમા છે હું રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનનો પ્રમુખ છું અને ગુજરાત ફેડરેશનમાં હું પ્રમુખ છું પહેલાં તો જે આ આખું જે અગ્નિકાંડ થયું એના માટે અમારું એસોસિએશન અમારા ડીલરો બધા બહુ દુઃખદ છે આ રાજકોટમાં આવી મોટી હોનારત થઈ ગઈ એ બહુ જ ખરાબ એક આપણા રાજકોટમાં થયું છે વસ્તુ હવે પંદરસો લિટર પેટ્રોલ કે ડીઝલ પહેલાં પેટ્રોલની વાત કરીએ પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં સ્ટોર ન થઈ શકે એ વસ્તુ છે ડીઝલ ડીઝલ નોર્મલી જનરેટર સેટ ખેડૂત છે હોસ્પિટલ્સ છે એના માટે જાતું હોય કોઈ પણ માણસ ડીઝલ બસ્સો લિટર સુધી લઈ શકે એક બેરલમાં બસ્સો લિટર સમય ડીઝલ બસ્સો લિટરથી ઉપર ન લઈ શકે અને એનો સ્ટોરેજ ન કરી શકે આ કાયદા કે જોગવાઈ છે એ જે ક્વોન્ટિટી ગયો છે એ તો મને નથી ખબર કે એટલી ક્વોન્ટિટી ક્યાંથી એટલી બધી પેટ્રોલની આવી શકે ત્યાં કારણ કે એક બેરલમાં ધારો કે બસો લિટર હોય તો પંદરસો માટે તમારે સાડા સા આઠ બેરલ જેવું જોઈએ અને ડીઝલ જો બે અઢી હજાર હોય તો એના માટે તમારે એક બેરલ 10 દસથી પંદર બેરલ અગેન હું તમને એ જ કહું છું કે પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં કોઈ ડીલર એવી રીતે આપી ન શકે બેરલના રહે કંપનીના પેટ્રોલ પંપે થયું હોય ઈ કંપની કાર્યવાહી કરી શકે જિલ્લા પુરવઠા અધિકારીઓ કાર્યવાહી કરી શકશે અને ડિપાર્ટમેન્ટની કાર્યવાહી થઈ શકે ડિપાર્ટમેન્ટના નિયમનો ભંગ છે આ બોટલમાં એલાઉડ જ નથી અમારા કોઈ પણ પેટ્રોલ પંપે તમારા એના માટે એલ્યુમિનિયમની બોટલ્સ રાખી હોય એનું આઈડી કાર્ડ લીધું હોય અને ઈ એલ્યુમિનિયમની બોટલમાં લઈ જઈ શકે પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ન આપી શકે એવા પણ એવા કેસીસ છે જો કે જેમાં કોઈ પણ બુઝુર્ગ માણસો છે મહિલાઓ છે રસ્તામાં વાહન બંધ પડી ગયું છે તો પચીસ પચાસ રૂપિયાનું જ પેટ્રોલ આપે કે એને ઇમરજન્સીમાં કાંઈ જરૂર હોય તો આવડી મોટી સંખ્યામાં પેટ્રોલ આપવાનો કોઈ નિયમ જ નથી ને કોઈ આપે જ નહીં શકે લીગલી આપ આપ પેટ્રોલ કે ડીઝલ જથ્થામાં રાખી ન શકો ડીઝલ તમારો યુઝ હોય તો જ રાખી શકો તમને એમ થાય કે હું ઘરે બસો લીટર રાખી શકું એવું ન થઈ શકે તમારો યુઝ હોવો જોઈએ ધારો કે તમે વાહન હોય તમારી પાસે જેસીબી હોય તમારી પાસે જનરેટર હોય કે તમારે મેડિકલના હોસ્પિટલ હોય તો એવામાં તમારું તમે રાખી શકો એવી કન્ડિશન્સમાં ખેડૂત હોય એમ એના માટે